જૂનાગઢ દ્વારા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પાંચ દિવસીય મલ્ટીમીડિયા પ્રદર્શનની સાથે વિશેષ કાર્યક્રમને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતના હસ્તે ખુલ્લો મુકાયો હતો જેમાં ગુજરાત રાજ્યના શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદ મુરડીયા પાલીતાણાના ધારાસભ્ય વિખાભાઈ બારૈયા ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ તેમજ શહેર અને રાજ્યના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ કેન્દ્રીય આગેવાનોએ જે સ્વાતંત્ર્ય સેનારીઓ માટે અને દેશ માટે તેમણે પૂર્ણ સમર્પણની ભાવના સાથે સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા હતા તે તમામને સ્મરણ કરાવતા લોકોને સંબોધન કર્યું હતું जब आज़ादी के पिचहत्तर वर्ष हम पूरे कर चुके हैं जिन लोगों ने आज़ादी को दिलाने के लिए योगदान किया अपना बलिदान किया अपना जीवन समर्पित किया अपनी जवानी समर्पित की ऐसे लाखों नाम अनम योद्धाओं को स्वतंत्रता सेना स्वतंत्रता से, संग्राम के सेनानियों को हम कृतज्ञ भाव से स्मरण करते हुए आने वाले पच्चीस सालों में उनके सपनों का हिंदुस्तान उनके सपनों का भारत जिस सपने को देखकर उन्होंने आज़ादी के लिए संघर्ष का संकल्प लिया था वो सपनों का भारत बनाने में जो कमी रह गई है उसे पूरा करते हुए आने वाले समय में नई पीढ़ी की अपेक्षाओं के अनुरूप सशक्त समृद्ध संपन्न राष्ट्र बनाने की प्रेरणा से माननीय प्रधानमंत्री जी ने जो अमृत काल की संज्ञा इस पच्चीस वर्ष को दी है निश्चित ही इस तरह की प्रदर्शनियाँ વર્તમાન પીઢીને સંકલ્પ કો દ્રઢ ને દ્રઢતર કરવાને એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાઈ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે પાંચ દિવસીય એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મલ્ટીમીડિયા પ્રદર્શનની સાથે વિશેષ કાર્યક્રમનું આયોજન ખાસ કરીને ભારત સરકારના વિભિન્ન અભિયાનોમાં લોકોની જનભાગીદારી મધે તેમજ ભારત સરકારની વિભિન્ન યોજનાઓ વિશે લોકોને જાણકારી મળે તેવા ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું છે આઝાદીની લડાઈ અને એ લડાઈ લડનારા સ્વાતંત્ર્ય સેનાનીઓ ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને એ સાથે જ આઝાદીની એ તમામ સંઘર્ષ ગાથાને વર્ણવતું એક ભવ્ય મલ્ટીમીડિયા પ્રદર્શન અહીં ઊભું કરવામાં આવ્યું છે સાથે જ કેન્દ્ર સરકારના વિભિન્ન અભિયાનો જેવા કે સ્વચ્છ ભારત અભિયાન બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન મતદાતા જાગૃત અભિયાન આવા અનેક અભિયાનો એ અભિયાનો વિશે લોકોને જાણકારી પણ મળે અને તેમાં જનજાગૃતતા વધે તેવા પ્રયાસો આખો દિવસ આ પ્રદર્શન સ્થળ ઉપર થવાના છે માત્ર એટલું જ નહીં પરંતુ રાજ્ય વહીવટીતંત્રના જેટલા પણ વિભાગો છે કે જેના દ્વારા સરકારની યોજનાઓનું અમલીકરણ થતું હોય છે તેમના અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓ દ્વારા આ જ પ્રદર્શનના કેમ્પસની અંદર જુદા જુદા